नमस्ते विद्यार्थी मित्रों, आज ना वीडियो लेक्चर में तमाम विद्यार्थी नु स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज अपने जे छे उदाहरण ना दाखलाओ गणशु संकलन में, बराबर, जेमा अपने स्वाध्याय 7 पोट 11 ना दाखलाओ गणी लीधा छे। स्वाध्याय 7 प्रकीर्ण स्वाध्याय में गण्या छे। हवे अमुक उदाहरणों जे छे पूरा करशुं, एटले अपने चेप्टर जे छे पूरो थशे, बराबर। तो विद्यार्थी मित्रों, अपने उदाहरण 39 छे के जेमा अपने गणिए कई रीते दाखलो गणवानो छे। 39 नुं उदाहरण छे, बराबर, लिमिट वगरनो छे। तो संकलन में x^4 - x चतुर्थमूल छेदमां x^5 dx ने आनुं संकलन मेळवुं छे। तो विद्यार्थी मित्रों, आनुं संकलन कई रीते मेळवी शकाय, बराबर। तो तमे आमां जोशो तो संकलन में x^4 - x^5, बराबर। तो आमां शरूआत कई रीते करवी, आदेश कई रीतनो लेवो, आमां कोई क्लियर आइडिया आवे नहीं, बराबर। तो एना माटे आपणे शुं करीए सौथी पहेला, तो के आ संकलन में आपणे आमां x^4 - x छे एटले x सामान्य लईए, बराबर। जो आ x सामान्य लेवामां आवे, बराबर, तो x सामान्य लेवामां आवे तो एने 1^4 पण आपवामां आवे, एटले x નું ચતુર્થમૂળ અહીંયા હું વધે, x સામે x ઘન વધે, અહીંયા 1 વધે, એનું ચતુર્થમૂળ છેદમાં x^5. શું કર્યું આપણે કે અંદર આમાંથી x સામાન્ય લીધા, બરાબર। શું કર્યું વિદ્યાર્થી મિત્રો, આપણે આમાંથી જે છે x સામાન્ય લીધા, x સામાન્ય લેવામાં આવે તો વધે x^3 - 1, એનું ચતુર્થમૂળ છે, x સામાન્ય લીધા તો એને ચતુર્થમૂળ આપણે આપવું પડે, બરાબર। તો હવે આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે હવે જે છે ઈ આપણે અહીંયા x નું ચતુર્થમૂળ છે અને આમાંથી x અલગ પાડી દઈએ, બરાબર, અહીંયા x રાખીએ અને x^4 રાખીએ, બરાબર। જોઈ લો, x^5 છે અને બે અલગ પાડે, x અને x^4। તો હવે આપણે ઉપર x^3 - 1 નું ચતુર્થમૂળ છે, બરાબર, છેદમાં અહીંયા x^1 હોય, અહીંયા 1/4 છેદમાં લઈ જવામાં આવે તો x^3/4 થશે અને x^4 તો છે। હવે આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે આમાંથી x^3 વડે ભાગી દઈએ અને x^3 વડે ગુણી દઈએ, બરાબર, અંદર જ તે, જો અહીંયા અંદર x^3 વડે ભાગવામાં આવે એટલે x^3 - 1/x^3 આ ઘન છે એટલે અહીં x^3/2 જે છે આપણે રાખવી પડે, છેદમાં x^3/4. ફરીથી એકવાર તમને થોડુંક શરૂઆત અલગ હોય એવું લાગે છે, પણ કઈ રીતે શરૂઆત કરવાની, આપણે અંશમાંથી પહેલા x સામાન્ય લઈ લીધા, x એટલે એને 1/4 પણ આપવી પડે, રેડી, છેદમાં x^5 x અને x^4 રાખી શકાય। હવે આપણે x વાળા પદનું સાદરૂપ આપ્યું, 3/4 થઈ, બરાબર, x^4 તો છે। હવે શું કર્યું, અંદર જ તે x^3 વડે ભાગ્યા, બરાબર, તો x^3/4 થાય તો 3/4 વડે આપણે ગુણી દેવા પડે, એટલે કોઈ ફરક પડે નહીં, એટલે આ પદ ઉડી જાય અને અંદર શું આવે, જુઓ x^3 છે આપો તો 1 - 1/x^3 છેદમાં આ પદ ઉડી જાય એટલે x^4 વધે, શું વધે, x^4। તો હવે તમને આ કામ થઈ ગયું એટલે હવે દાખલો સરળ પડે, છેદમાં x^4 છે અને આ પદ જે છે એના બરાબર આદેશ લેવામાં આવે તો 1 - 1/x^3 બરાબર t આદેશ લેતા શું મળશે, આનું વિકલન કરવામાં આવે તો 3/x^4 x^3 છે ઉપર લઈ જાય તો -3/3 આગળ આવે, -3 + 1 ઘટે એટલે -4, છેદમાં લઈ જતો x^4 dx બરાબર dt, તો આપણે 3 ની જરૂર નથી એટલે dx^x^4 dt/3, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આપણે સંકલન બરાબર શું થશે, સંકલનમાં અહીંયા જે છે t થઈ જશે, બરાબર, અહીંયા જે છે એ આપણે t, અહીંયા t થઈ જશે એટલે t નું ચતુર્થમૂળ છેદમાં
डी एक्स ने छेद में एक्स ने चार घात एटले डी टी ना छेद में त्रण बराबर हवे आनो आराम थी घात वधवाना नियम प्रमाणे संकलन थई शके एक ना छेद में त्रण तो छे एटले आना एक चतुर्थांश एक घात वधे प्लस वन करवामां आवे तो पांच ना छेद में चार पांच ना छेद में चार छेद में वत्ता सी अहीं अनियत संकलन छे तो वत्ता सी मूको पड़े आ चार उपर लई जाओ चार ना छेद में पंदर पी एटले अहीं मूकशुं आपणे वन माइनस वन अपॉन एक्स घन पांच चतुर्थांश घात वत्ता सी आ जवाब बराबर। तो आ रीते आपणे दाखलो गणवानो छे जोई लो एकवार कई रीते दाखलो गणेलो छे आ एटले सुधी शरूआत आस पद सुधी पहोंचवू ई खास तमारे ध्यान राखवू पड़े બરાબર। પેલા આપણે એક્સ સામાન્ય લઈ લીધા પછી શું કર્યું તો કે અંદર એક્સ ઘન વડે ભાગી નાખ્યા તો બહાર એક્સ ની ત્રણ ચતુર્થાંશ ઘાત વધે બરાબર। એટલે પછી આપણે આના બરાબર ટી આદેશ લઈએ તો એનું વિકલન છેદમાં એક્સ ની ચાર ઘાત ડીએક્સ આપણે ડીટી બની જાય બરાબર। જોઈ લો એકવાર નેક્સ્ટ આપણે ઉદાહરણ ચુમ્માલીસ જે ગણીએ વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ ચુમ્માલીસ જોઈએ કઈ રીતે ગણવાનું છે। ઉદાહરણ ચુમ્માલીસ માં માઇનસ વન થી डी बाय टू मानांक में एक्स साइन पाई एक्स डी एक्स की कीमत आपणे मेळवानी छे बराबर। तो विद्यार्थी मित्रों अहींया तमे जोशो तो माइनस वन थी त्रण द्वितीयांश घात छे एटले डॉट माइनस वन थी एक पॉइंट पांच आ मानांक नी अंदर एक्स साइन पाई एक्स आपे छे साइन वाळू पद छे साइन पाई एक्स अने एक एक्स आपेला छे तो मानांको एटले तमारे खास लिमिट जे आपी होय एनो विभाजन करवू पड़े। विभाजन तमे करो तो जे छे ई आपणे विभाजन કરવામાં આવે તો પછી અલગ અલગ એક જગ્યાએ પ્લસ મૂકવા પડે બીજી જગ્યાએ માઇનસ આવે એ ખાસ જોવું પડે। તો હવે આપણે વિભાજન કઈ રીતે થઈ શકે તો કે વિદ્યાર્થી મિત્રો આપણે માઇનસ વન થી ત્રણ દ્વિતીયાંશ છે એટલે આપણે માઇનસ વન થી વન અને વન થી ત્રણ દ્વિતીયાંશ જેવા ભાગ આપણે પાડીએ બરાબર। તો અહીંયા ખાસ વ્યવસ્થિત લખવામાં આવે માઇનસ એક્સ જે છે એ માઇનસ વન કરતા વધુ ને એક કરતા ઓછા હોય ત્યારે બરાબર માઇનસ વન વન જે છે એની વચ્ચેના હોય ત્યારે આ પદ કેવું થાય ધન કે ઋણ એ આપણે ચર્ચા કરીએ બરાબર। હું તમને સમજાવું છું કઈ રીતે થાય તો કે હવે જો માઇનસ વન થી વન ની વચ્ચે છે તો આને આપણે બે ભાગ પાડીએ બે ભાગ કઈ રીતે તો કે માઇનસ વન થી ઝીરો ની વચ્ચે લઈએ બરાબર એક લઈએ માઇનસ વન કરતા વધુ ઝીરો કરતા ઓછા બરાબર। તો એમાં શું થાય તો કે આ થશે ઋણ આ થશે ઋણ અને આ કેવું થાય તો કે આ થશે ઝીરો અને માઇનસ પાય એટલે ત્રીજું ને ચોથું ચરણ થાય ત્રીજા અને ચોથા ચરણમાં સાઇન ઋણ છે બરાબર એટલે આ ઋણ એટલે ધન થઈ જાય એટલે માઇનસ આમાં કેવું થાય ધન થાય બરાબર પદ અને એક્સ ઝીરો કરતા વધુ ને એક કરતા ઓછા તો એમાં ધન થાય ને આમાં પણ શું થાય વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ધન થશે ઝીરો થી પાય પેલું અને બીજું ચરણ ઝીરો મૂકો ઝીરો વન મૂકો તો પાય એટલે ઝીરો થી પાય એટલે પેલું બીજા ચરણમાં સાઈન કેવા ધન આ ધન આ ધન એટલે એમાં પણ શું થાય ધન થશે એટલે માઇનસ વન વન ની વચ્ચે જે છે આ પદ કેવું હોય એક્સ સાઈન પાય એક્સ માનાંક બરાબર શું આવશે એક્સ સાઈન પાઈ એક્સ આવશે બરાબર એટલે માઇનસ વન થી વન ની વચ્ચે આ સાદરૂપ ધન આવશે। પછી તો કે એક કરતા વધુ ત્રણ દ્વિતીયાંશ કરતા ઓછું હોય એમાં કેવું આવશે આ સાદરૂપ ઋણ આવશે બરાબર। ઋણ કઈ રીતે તો કે આ તો ધન જ થશે પણ અહીંયા પાઈ થી થ્રી પાઈ બાય ટુ શું થાય પાઈ થી થ્રી પાઈ બાય ટુ એટલે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં સાઈન ઋણ હોય એટલે આ ધન ઋણ એટલે આખું સાદરૂપ ઋણ આવે એટલે એમાં શું થશે એક્સ સાઈન પાઈ એક્સ માનાંક બરાબર આગળ માઇનસ મૂકવા પડે આ ખાસ જોવું પડે વિદ્યાર્થી મિત્રો બરાબર। આ આપણે લિમિટના ભાગ પાડેલા છે માઇનસ વન થી વન વચ્ચે અને વન કરતા વધુ થ્રી બાય બાય ટુ કરતા ઓછા તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બે ભાગ પાડી દઈએ માઇનસ વન થી વન માનાંકમાં એક્સ સાઈન પાઈ એક્સ ડી એક્સ વત્તા વન થી થ્રી પાઈ બાય ટુ બરાબર આ રીતે લિમિટના ભાગ પાડી દીધા માઇનસ વન થી વન માનાંકમાં એક્સ સાઈન પાઈ એક્સ અને વન થી થ્રી પાઈ બાય ટુ માનાંકમાં એક્સ સાઈન પાઈ એક્સ બરાબર આ રીતે ભાગ પાડે એટલે હવે આપણે માઇનસ પ્લસ આગળ મૂકી દઈએ
માઇનસ વન થી વન જે છે એમાં કેવું છે વિદ્યાર્થી મિત્રો, ધન થશે. શું થશે? ધન. અહીંયા મૂકી શકાય માઇનસ વન થી વન એક્સ સાઈન પાઈ એક્સ ડીએક્સ, અને આમાં કેવું થાય ઋણ થાય એટલે આગળ માઇનસ મૂકો એટલે માઇનસ વન થી થ્રી પાઈ બાય ટુ એક્સ સાઈન પાઈ એક્સ ડીએક્સ, બરાબર. એટલે હવે આપણે શું કરવું પડે કે આમાં જે છે વિદ્યાર્થી મિત્રો, આપણે ખંડસ્ય સંકલનનો નિયમ વાપરવો પડે બંનેમાં, બરાબર. ખંડસ્ય સંકલનનો નિયમ તમે વાપરો એટલે આપણે એમાં જવાબ જે છે મેળવી શકીએ. તો આમાં એક્સ સાઈન પાઈ એક્સ છે તો અહીંયા જે શું થશે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ખંડસ્ય સંકલન એક્સ બરાબર યુ અને બી બરાબર આખું પદ, એટલે પહેલું પદ એક્સ એમ નામ, આનું સંકલન માઇનસ ફોર પાઈ એક્સ અને છેદમાં પાઈ મૂકવા પડે માઇનસ વન થી વન. રેડી? એ કામ થઈ ગયું અહીંયા. હવે તો કે માઇનસ, હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, હવે એક્સ નું વિકલન વન બરાબર, સાઈન નું સંકલન માઇનસ વન થી વન, સાઈન નું સંકલન માઇનસ ફોર પાઈ એક્સ છેદમાં પાઈ ડીએક્સ બરાબર, બીજું સંકલન બાકી છે બરાબર. એ જ રીતે અહીંયા આ પણ એક્સ યુ અને આ વી લેવાના, એટલે એક્સ એમ નામ બરાબર, અહીંયા આપણે મોટો કૌંસ કરી નાખીએ, એક્સ એમ નામ સાઈન નું સંકલન એટલે માઇનસ ફોર પાઈ એક્સ ના છેદમાં પાઈ બરાબર. ખ્યાલ પડે છે? ત્યાં આપણે લિમિટ મૂકી દઈશું વન થી થ્રી પાઈ બાય ટુ બરાબર. અહીંયા ખાસ અહીંયા આ પદ જે છે યુ એમ ના વી નું સંકલન, એમાં આગળ માઇનસ એટલે માઇનસ, પછી આપણે માઇનસ આવશે આગળના માઇનસ એટલે પ્લસ થઈ જાય લિમિટ એક થી થ્રી પાઈ બાય ટુ બરાબર, કે જેમાં એક્સ નું વિકલન વન સાઈન નું સંકલન માઇનસ ફોર પાઈ એક્સ ના છેદમાં પાઈ ડીએક્સ બરાબર. હવે આપણે અમુક સંકલનમાં લિમિટ મૂકી દઈએ, સંકલન થઈ ગયું, તો અહીંયા આપણે શું આવશે જુઓ, તો વન મૂકો અહીંયા પણ વન અહીંયા પણ વન કોસ પાઈ એટલે માઇનસ વન, માઇનસ માઇનસ કેટલા આવે પ્લસ થઈ જાય, અહીંયા વન મૂકો તો માઇનસ વન કોસ પાઈ માઇનસ વન માઇનસ પ્લસ એક ના છેદમાં પાઈ આવશે અહીંયા જુઓ. હવે માઇનસ વન મૂકો માઇનસ વન મૂકો માઇનસ માઇનસ પ્લસ બરાબર, એટલે અહીંયા એક આવશે, અહીંયા માઇનસ વન મૂકો એટલે માઇનસ પાઈ કોસ યુગ્મ વિધેય એટલે માઇનસ પ્લસ એટલે કોસ પાઈ એટલે માઇનસ વન, આ માઇનસ વન પણ આ પ્લસ એટલે માઇનસ વન અપોન પાઈ આવશે, કેટલા આવશે માઇનસ માઇનસ વન અપોન પાઈ. ફરીથી એક વાર તો કે વિદ્યાર્થી મિત્રો, પેલા એક મૂકવામાં આવે તો અહીંયા કોસ પાઈ એટલે માઇનસ વન, આ માઇનસ માઇનસ પ્લસ વન એટલે એક ના છેદમાં પાઈ, પછી નીચે લિમિટ મૂકો ત્યારે માઇનસ મૂકવા પડે, પછી અહીંયા માઇનસ વન મૂકો એટલે માઇનસ વન કિંમત આવશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે અહીંયા આપણે બે ના છેદમાં પાઈ જવાબ મળે. નેક્સ્ટ હવે આનું સંકલન આપણે મેળવવાનું છે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, કોસ નું સંકલન શું થાય સાઈન પાઈ એક્સ ના છેદમાં પાઈ એક્સ નું વિકલન બાકી છેદમાં પાઈ વર્ગ, અહીંયા લિમિટ મૂકી દઈશું આપણે ઉપર વન માઇનસ વન બરાબર. રેડી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા પણ માઇનસ માઇનસ પ્લસ કેટલા થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ લઈ લઈએ, પેલા આપણે લિમિટ મૂકીએ થ્રી પાઈ બાય ટુ મૂકીએ એટલે થ્રી પાઈ બાય ટુ કોસ થ્રી પાઈ બાય ટુ ઝીરો એટલે પેલા બધું ઝીરો થઈ જાય, પછી વચ્ચે માઇનસ, આ માઇનસ આગળ લઈ લીધા, વન મૂકો વન મૂકો તો કેટલા આવશે કોસ વન મૂકો કોસ પાઈ એટલે માઇનસ વન બરાબર, વન મૂકવામાં આવે તો માઇનસ વન એટલે અહીંયા આવશે માઇનસ એક ના છેદમાં પાઈ. રેડી? આનો જવાબ એટલો આવશે પ્લસ. હવે અહીંયા આ માઇનસ જે છે આપણે આગળ લઈ લઈએ બરાબર, કોસ પાઈ એક્સ ની સંકલન કેટલું આવશે સાઈન પાઈ એક્સ ના છેદમાં પાઈ એક્સ નું બાકી એટલે પાઈ છેદમાં પાઈ વર્ગ ઉપર થ્રી બાય ટુ નીચે વન, હજુ સંકલન નો જવાબ આપણે મૂકવાનો બાકી છે એટલે હવે આનો જવાબ શું આવશે બે ના છેદમાં પાઈ, અહીંયા વન મૂકો સાઈન પાઈ, અહીંયા શું થશે વન મૂકો સાઈન પાઈ એટલે ઝીરો, માં અહીંયા મૂકો તે ઝીરો એટલે આ બધું તમામ પદ શૂન્ય થઈ જાય, વત્તા શૂન્ય અહીંયા પ્લસ વન અપોન પાઈ, છેલ્લા જે છે એમાં લિમિટ મૂકતી પાઈ વર્ગ બહાર લઈ લઈએ તો શું આવશે થ્રી પાઈ બાય ટુ સાઈન થ્રી પાઈ બાય ટુ એટલે વન, સોરી સાઈન થ્રી પાઈ એક્સ બરાબર થ્રી પાઈ બાય ટુ મૂકો સાઈન થ્રી પાઈ બાય ટુ એટલે માઇનસ વન, અહીંયા આવશે માઇનસ વન, પછી વન મૂકો તો એ ઝીરો થઈ જાય, મૂકવા જરૂર નથી. તો હવે જવાબમાં શું આવશે ત્રણ ના છેદમાં પાઈ
વત્તા એકના છેદમાં પાય વર્ગ પ્રવારીતનો જવાબ આપણને મળે. વિદ્યાર્થી મિત્રો, જોઈ લો ખાસ કઈ રીતે ગણેલો છે. ભાગ પાડો આપણે માઇનસ વન તે વન માં આ ધન થાય, માઇનસ એક કરતા વધુ થ્રી પાઇ બાય ટુ માં કેવું થાય, ઋણ થાય. એ ઋણ થઈ જાય એટલે આપણે ખંડશ સંઘ નો નિયમ વાપરવો પડે. બરાબર, અહીંયા ખાસ બાજુમાં લખી શકાય ખંડશ સંકલન નો નિયમ, ખંડશ સંકલન. બરાબર, એટલે આપણે અનુકૂળ પડે સમજવા માટે. બરાબર, જોઈ લો નેક્સ્ટ આપણે ઉદાહરણ 45 માં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ 45 જે છે ગણીએ. કઈ રીતે ગણવાનું છે ઉદાહરણ 45? તો એમાં લિમિટ 0 થી પાય એક્સ ના છેદમાં એ વર્ગ કોસ વર્ગ એક્સ વત્તા બી વર્ગ સાઈન વર્ગ એક્સ નું સંકલન મેળવવાનું છે. બરાબર, અંશમાં એક્સ છે, નીચે એ વર્ગ કોસ વર્ગ એક્સ છે વત્તા બી વર્ગ સાઈન વર્ગ એક્સ છે. આ નિયત સંકલન આધારિત છે એટલે આમાં તમને કિંમત મળશે. તો આ જે સંકલન છે ને આપણે આ કહી દઈએ લિમિટ 0 થી પાય ઉપર એક્સ નીચે એ વર્ગ કોસ વર્ગ એક્સ વત્તા બી વર્ગ સાઈન વર્ગ એક્સ. હવે આમાં શું કરીએ તો કે આપણે સીધું સંકલન માટે કોઈ ક્લિયર આઈડિયા આવતો નથી એટલે આપણે શું કરીએ એક્સ ને બદલે શું મૂકીએ પાય બાય ટુ, સોરી એક્સ ને બદલે પાય માઇનસ એક્સ લેતા. એક્સ ને બદલે શું લેવા પાય માઇનસ એક્સ, તો આ બરાબર શું આવશે 0 થી પાય એક્સ ને બદલે પાય માઇનસ એક્સ છેદમાં એ વર્ગ કોસ વર્ગ પાય માઇનસ એક્સ વત્તા બી વર્ગ સાઈન વર્ગ પાય માઇનસ એક્સ ડીએક્સ. તો શું થાય તો વિદ્યાર્થી મિત્રો 0 થી પાય બરાબર આ જે છે એને સમીકરણ 1 આપી દો. સમીકરણ 1 બરાબર. હવે શું કરીએ આપણે તો કે પાય માઇનસ એક્સ એમ નામ રાખો છેદમાં એ વર્ગ કોસ પાય માઇનસ એક્સ એટલે માઇનસ કોસ, પણ વર્ગ છે એટલે ધન જ રહેશે એટલે કોસ વર્ગ એક્સ વત્તા બી વર્ગ, અહીંયા જે છે ધન આવશે એટલે સાઈન વર્ગ એક્સ રહેશે જે છે. હવે આપણે સ્વતંત્ર છેદ આપીએ, શું આપીએ સ્વતંત્ર છેદ. બરાબર, તો સ્વતંત્ર છેદ વિદ્યાર્થી મિત્રો આપવામાં આવે તો 0 થી પાય પાય ના છેદમાં આખું પદ એટલે એ વર્ગ કોસ વર્ગ એક્સ વત્તા બી વર્ગ સાઈન વર્ગ એક્સ ડીએક્સ માઇનસ 0 થી પાય એક્સ ના છેદમાં એ વર્ગ કોસ વર્ગ એક્સ વત્તા બી વર્ગ સાઈન વર્ગ એક્સ. રેડી, આના સમીકરણ 2 કહી દો. હવે જો આ રીતે પાય માઇનસ એક્સ લેવામાં આવે તો આપણે બે અલગ પદ પડે, આની જગ્યાએ આઈ મૂકી શકાય, ડાબી બાજુ લઈ લો 2i થઈ જાય. પણ સમીકરણ 1 અને 2 નો સરવાળો લેવામાં આવે, સમીકરણ 1 વત્તા 2 લેતા 1 અને 2 નો સરવાળો લ્યો તો આ પદ અને આ પદ સીધું ઉડી જાય એટલે આઈ વત્તા એટલે 2i, માત્ર આ એક પદ વધે 0 થી પાય પાય ના છેદમાં એ વર્ગ કોસ વર્ગ એક્સ વત્તા બી વર્ગ સાઈન વર્ગ એક્સ ડીએક્સ. બરાબર, તો આ પદ વધ્યું. હવે આનું સંકલન આપણે વિદ્યાર્થી મિત્રો મેળવવાનું છે. તો 2i હવે શું કરશું આપણે તો કે હવે ઉપર એક્સ હતા એ દૂર થઈ ગયા, હવે આ પદ વધ્યું તો હવે શું આપણે છે ને અહીંયા પાય લિમિટ છે, શું છે પાય એટલે ફરીથી પછી એક્સ ને બદલે પાય માઇનસ એક્સ લેવામાં આવે એટલે આનો ઉપયોગ કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો એક્સ ને બદલે એફ ઓફ પાય માઇનસ એક્સ લેતા શું આવશે. આપણે હમણાં જે રીતે દાખલો ગણ્યો હતો કે પાય માઇનસ એક્સ લઈએ અને પાય માઇનસ એક્સ તો એનું જ વિધેય વધે, શું વધે એફ ઓફ એક્સ જ વધે. પાય માઇનસ એક્સ લઈએ તો એફ ઓફ એક્સ જ થાય એટલે આપણે 0 થી 2e એફ ઓફ એક્સ ડીએક્સ બરાબર શું લખી શકાય આગળ 2 નીચે ઉપર નિયમિત અડધી લખી શકીએ. આનો નિયમ યાદ છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લો આ નિયમ નો ઉપયોગ આપણે કરો એક્સ ને બદલે પાય માઇનસ એક્સ લઈએ તો એનું જ વિધેય મળતું હોય એનું જ મળશે, કેમ કે એમાં કોઈ ફરક પડશે નહીં, છેદ એમના જ રહેશે એટલે ઉપર આગળ 2 વડે ગુણવા પડે ઉપર નિયમિત અડધી થઈ જાય અને એફ ઓફ એક્સ ડી નીચે નિયમિત તો 0 છેદ છે એટલે 2i બરાબર શું આવશે. હવે તો કે અહીંયા તમે જોશો તો પાય છે બરાબર, આગળ 2 વડે ગુણવા પડશે 0 થી ઉપરની લિમિટ અડધી એટલે પાય બાય 2 છેદમાં એ વર્ગ કોસ વર્ગ એક્સ વત્તા બી વર્ગ સાઈન વર્ગ એક્સ ડીએક્સ. બરાબર, આ રીતે મળે. હવે બે બાજુ 2 ઉડી જાય બરાબર. હવે શું વધે અહીંયા આય અને જમણી બાજુ પાય અને આખું પદ જે છે હવે આવા દાખલા આપણે ગણ્યા
કે છેદમાં કોષ્ટ વર્ગ સાઇન વર્ગ જેવું પદ હોય ત્યારે કઈ રીતે દાખલો ગણી શકાય? તો કે અંશ છેદ ને અંશ છેદ ને કોષ્ટ વર્ગ વડે ભાગવાનો. કોષ્ટ વર્ગ એક્સ વડે કોષ્ટ વર્ગ વડે ઉપર નોટ ઇક્વલ ઝીરો કોષ્ટ વર્ગ વડે ભાગતા બરાબર. તો બે બે તો ઉડી જાય એટલે આ બરાબર શું આવશે? પાય ઝીરો થી પાય બાય ટુ. અંશ ને કોષ્ટ વર્ગ વડે ભાગો તો સેક વર્ગ આવશે. સેક વર્ગ એક્સ નીચે. અહીંયા કોષ વર્ગ વડે ભાગો તો વધે એ વર્ગ. અહીંયા વધતા બી વર્ગ. સાઈન વર્ગ ના છેદમાં કોષ વર્ગ એટલે ટેન વર્ગ. આદેશ લેવો પડે. આવો દાખલો જોયેલો છે આપણે કે અંશમાં સેક વર્ગ છે તો ટેન એક્સ બરાબર ટી. જો આદેશ લેવો ટેન એક્સ બરાબર ટી આદેશ લેવામાં આવે બરાબર. ટેન એક્સ બરાબર ટી તો શું આવશે? સેક વર્ગ એક્સ ડી એક્સ બરાબર ડી ટી. અને લિમિટ પણ બદલવી પડે. એક્સ બરાબર ઝીરો તો શું આવશે? એક્સ બરાબર ઝીરો તો અહીંયા ઝીરો મૂકો તો ટી બરાબર ઝીરો. અને એક્સ બરાબર પાય બાય ટુ તો પાય બાય ટુ મૂકો તો ટી બરાબર ઇન્ફિનિટી. એટલે લિમિટ પણ મૂકી દો તો આ બરાબર શું આવશે? પાય ઝીરો થી ઇન્ફિનિટી. ઉપર સેકવર્ડ ડી એક્સ એટલે શું થઈ જાય? ડી ટી. નીચે એ વર્ગ તો છે બી વર્ગ. અને ટેન એક્સ બરાબર ટી એટલે ટી વર્ગ બરાબર. તો હવે આપણે શું કરવું પડે? આનું સંકલન કરો. એ વર્ગ વત્તા બી વર્ગ ટી વર્ગ એટલે આને આ રીતે લખી શકાય. આ બરાબર પાય ઝીરો થી ઇન્ફિનિટી વન અપોન ડી ટી એનો વર્ગ બી ટી નો વર્ગ. એટલે અહીંયા ટેન એક્સ નું સંકલન માટે સૂત્ર ઉપયોગ લેવો પડે. એટલે શું આવશે? પાય વન અપોન એ જોજો ખાસ વન અપોન એ ટેન ઇનવર્સ અંશમાં બી ટી છેદમાં શું આવશે? એ પણ બી ટી નું વિકલન બાકી બી રહી છેદમાં મૂકવું પડે. ઉપર લિમિટ ઇન્ફિનિટ નીચે ઝીરો. પાય ના છેદમાં એ બી. હવે અહીંયા શું થાય? ઇન્ફિનિટી મૂકો તો ટેન ઇન્વર્સ ઇન્ફિનિટી ની કિંમત કેટલી આવશે? પાય બાય ટુ. માઇનસ ઝીરો મૂકો તો બધું શું આવશે? ઝીરો આવે. એટલે હવે જુઓ તો પાય પાય એટલે પાય વર્ગ ના છેદમાં ટુ એ બી સંકલન નો જવાબ મળે બરાબર. વિદ્યાર્થી મિત્રો તો દાખલો ખાસ ધ્યાન રાખવો પડે. ભૂલ પડે એવો દાખલો પણ છે એટલે વ્યવસ્થિત તૈયારી કરવી પડે બરાબર. કે આમાં પાય માઇનસ એક્સ લેવા પડે પછી જે પદ મળે એમાં ફરીથી પાછું આપણે શું કરવું પડે? તો કે એમાં જે છે આપણે પાય માઇનસ એક્સ નો ઉપયોગ કરો તો આગળ પાછા બે ગુણી શકે ઉપર ની અડધી થઈ જાય. આ દાખલો જાણીતો છે કે કોષ વર્ગ વડે ભાગવામાં આવે તો ઉપર સેક વડે નીચે ટેન વાળું પદ વધે ત્યારે ફરવ ટી આદેશ લઈને આપણે સરળતાથી સંકલન થઈ શકે બરાબર. જોઈ લો આજના લેક્ચરમાં આપણે એટલું રાખીએ બરાબર. તો આપણે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીના મોસ્ટ ઓફ તમામ દાખલાઓ જે છે તમામ સ્વાધ્યાય 7.1 થી લઈને 7.11 છેલ્લો પ્રકરણ સ્વાધ્યાય 7 અને ઉદાહરણ પણ આપણે ગણેલા છે. એટલે હવે આ ચેપ્ટર આજ જે છે એ મોસ્ટ ઓફ દાખલા પૂરા થઈ ગયા છતાં પણ આપણે આગળનો રિવિઝન સ્વરૂપમાં એક વર્ગ લેશું બરાબર. એટલે આખા ચેપ્ટરનો તમને ખ્યાલ આવે કે કયા કયા પ્રકારના દાખલાઓ છે બરાબર. તો એટલું આજના લેક્ચરમાં રાખીએ.